એના પરમાણુઓ ચેન્જ થયા કરે, અસંખ્ય કાળે પણ બદલાયા કરે, પણ કહેવાય શું? શાશ્વત. ઓકે, આ બધું શાશ્વત. હવે અશાશ્વત કોણ? અશાશ્વત, નાશવંત, ક્ષણિક, ક્ષણભંગુર, આ બધું કોણ? કોણ? તમારી સામે છ ચીજ મૂકું છું. જેમ જેમ પ્રવચનમાં આગળ વધશું તેમ તેમ મારે આ છ ચીજ ઉપર વિસ્તાર કરવો છે. ખાલી છ નામ લખી દો. સાંત સુધારસમાં વિનય વિજયજી મહારાજે મોટા ભાગે આને આવરી લીધા છે. નંબર એક, આપણું આયુષ્ય કેવું છે? કેવું છે? શાશ્વત, અશાશ્વત? ગમે ત્યારે આપણે ટપકી પડવાના? આયુષ્ય ક્ષણિક છે. નંબર બે, પુણ્ય. પુણ્ય શાશ્વત ખરું? ગઈકાલનો કરોડપતિ આવતીકાલે ક નીકળી જાય? હા હા, કરોડ આમ હોય એ આમ થઈ જાય, કરોડ હોય ત્યારે એ કેમ બેસતો હોય આમ, અને કરોડ નો ક નીકળી જાય ત્યારે આ કરોડ નો ક નીકળી ગયો હોય, આ રોડ બની ગયો હોય, આવો આ રોડ હલી ગયો હોય, એનો થાય કે ન થાય? તો પુણ્ય પણ કેવું છે? જો બહુ સમજવા જેવા પદાર્થો છે. આપણા અહંકાર, આપણા ઈગો, આ બધાને કંટ્રોલમાં લાવવા દેવા માટે અનિત્ય ભાવના સમજવી કાફી છે. એક અનિત્ય ભાવના સમજી લ્યો ને તો વૈરાગ્ય તો થઈ જાય, પણ તમારા અહંકાર પણ ઠેકાણે પડી જાય. પુણ્ય. નંબર ત્રણ, યૌવન. યૌવન એટલે એમાં આરોગ્ય આવી ગયું, એમાં શરીર આવી ગયું, બધું જ આવી ગયું. જવાની કાયમી રહેવાની? જવાનીમાં શું લખ્યું છે? જવાની, જવાની. નંબર ચાર, સંપત્તિ કાયમી નથી રહેવાની. નંબર પાંચ, એ સંપત્તિ દ્વારા મેળવેલા સુખના સાધનો કાયમી. બંગલો કાયમી, હા, બંગલામાં વસાવેલું ફર્નિચર કાયમી. અને નંબર છ, જન્મ લીધા પછી જેની જેની સાથે તમે સંબંધો બાંધ્યા છે, આ બધા સંબંધો કાયમી કે કામ ચલાવ? કામ ચલાવ. બોલો, છ ના નામ બોલી જાઓ. નંબર એક, આયુષ્ય. નંબર બે, પુણ્ય. નંબર ત્રણ, યૌવન. નંબર ચાર, સંપત્તિ. નંબર પાંચ, સુખ, સુખના સાધન. અને નંબર છ, સંબંધો. બસ આ છ ને જેટલું આપણે ડેવલપ કરીને સમજશું ને, એટલું અનિત્ય ભાવના એકદમ ક્લિયર થઈ જશે. અનિત્ય ભાવનાને સમજવી હોય તો આ છ પદાર્થો સમજો. આયુર, વાયુ, તરત, તરંગ, તરલમ, લગ્ના પદ, સંપદ. આયુ વાયુ જેવું ચંચળ છે, પવનને કોઈ બાંધી શકે ખરું? હા, કરલો પવન મુઠ્ઠી મેં, રિલાયન્સ ભલે બોલે કરલો દુનિયા મુઠ્ઠી મેં, કરલો પવન મુઠ્ઠી મેં, કરલો વાયુ મુઠ્ઠી મેં. હા, મુઠ્ઠી ખોલો અંદર વાયુ હોય ખરો? તમે અંદર ભીડવા જાઓ એ પહેલા તો એ ગાયો. આયુષ્ય વાયુ જેવું ચંચળ છે.